ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 5-5માં આપલે ની ગણતરીમાં આપણે આજે જોઈએ પ્રશ્ન નંબર 19, જેમાં આપણે બાદબાકી કરવાની છે, જેમ આગળ આપણે કરી ગયેલા તેમ. તો 446 ઓછા 222, એટલે 446માંથી 222 જાય તો કેટલા વધે? તો 6માંથી 2 જાય, હા જાય, તો કેટલા વધે? 6 અતિ ચોકલેટ 2 ગઈ, તો 3, 4, 5, 6, તો 1, 2, 3, 4, કેટલા વધે? 4, અહીંયા 4. 4માંથી 2 જાય તો 4 છે, 2 ગયા તો કેટલા રહે? 2, તો અહીંયા 2. 4માંથી 2 જાય તો 2, બરાબર. તો 446 ઓછા 222 તો કેટલા વધે? 224, તો 20. 555 ઓછા 341, તો 555માંથી 341 જાય, તો 5માંથી 1 જાય તો 4, બરાબર ને? 5માંથી 4 જાય તો 1, ને 5માંથી 3 જાય તો 3 જાય 5માંથી, તો 4 ને 5, તો કેટલા રહે? 2, અહીંયા 2. તો 555 ઓછા 341 તો કેટલા થાય? 214. એવી રીતે દાખલો નંબર 21. 846 ઓછા 416, એટલે કે 846 ઓછા 416, તો 6માંથી 6 જાય, તમારી પાસે 6 ચોકલેટ હોય ને, તમે 6 ચોકલેટ ખાઈ જાઓ તો શું વધે? 0. અહીંયા આપણે લખીશું 0, બરાબર. 4માંથી 1 જાય તો 4 હતા, 1 ગયો તો કેટલા રહે? 3, તો અહીંયા લખીશું 3. 8માંથી 4 જાય તો 8 છે, 4 જાય તો 4 રહે, બરાબર ને? તો અહીંયા 430, તો 846 ઓછા 416 તો કેટલા થાય? 430 રહે. હવે દાખલો નંબર 22. 636 ઓછા 436, તો 636માંથી 436 જાય, તો 6માંથી 6 જાય તો 0, 3માંથી 3 જાય તે પણ 0, ને 6માંથી 4 જાય તો 2, એટલે કે 200, બરાબર. તો 200, તો 636 ઓછા 436 તો કેટલા વધે? 200. એવી રીતે દાખલો નંબર 23. 850 ઓછા 850 ઓછા 650, તો અહીંયા 850માંથી 650 બાદ કરવાના છે, બરાબર. તમારી પાસે કોઈ પણ ચોકલેટ નથી અને તમે કોઈને કંઈ આપી પણ નથી શકતા, શૂન્ય છે તો શૂન્ય રહેશે, બરાબર. શૂન્યમાંથી શૂન્ય જાય તો શૂન્ય જ રહે, 5માંથી 5 જાય તો પણ શૂન્ય રહે, ને 8માંથી 6 જાય તો 8 છે, તો 1, 6, 11, 7, 8, તો કેટલા વધે? 2, તો અહીંયા લખીશું 2, તો 200. તો 850 ઓછા 650 કેટલા વધે? 200. એવી રીતે દાખલો નંબર 24. 658 ઓછા 506, તો 658માંથી 506 જાય, તો 8માંથી 6 જાય તો 2 રહે, બરાબર ને? 8માંથી 6 જાય તો 2 રહે, 5માંથી 0 જાય તો 5 રહે, અને 6માંથી 5 જાય તો 1 રહે. તો 658 ઓછા 506 તો કેટલા રહે? 152. એવી રીતે દાખલો નંબર 25. 909 ઓછા 608, 909 ઓછા 608, બરાબર. તો 9માંથી 8 જાય તો કેટલા વધે? 1, બરાબર ને? 9માંથી 1 જાય 8 જાય તો 1 વધે, 0માંથી 0 જાય તો 0, અને 9માંથી 6 જાય તો 6, 11, 7, 8, 9, તો 1, 2 અને 3, અહીંયા 3, તો 3, 9માંથી 6 જાય તો 3 વધે, બરાબર. તો 909 ઓછા 608 તો કેટલા થાય? 301. એવી રીતે દાખલો નંબર 26. 874 ઓછા 444, તો 874માંથી 444 બાદ કરવાનું છે. 4માંથી 4 જાય તો 0, 7માંથી 4 જાય તો 4, 11, 5, 6, 7, તો કેટલા વધે? 1, 2 અને 3, તો અહીંયા કેટલા આવશે? 3. 8માંથી 4 જાય તો 8માંથી 4 ગયા તો 5, 6, 7, 8, તો 1, 2, 3 અને 4, અહીંયા 4 બાદબાકીમાં આવી રીતે કરવાનું, બરાબર. જાણે કે 4 છે, અહીંયા 8 આપેલા છે, 8માંથી 4 જાય તો 4, તો 4 તો ગયા, તો આપણે 5થી ગણવાનું, 5, 6, 7 અને 8, ક્યાં સુધી? જ્યાં સુધી મોટી સંખ્યા ઉપર જે સંખ્યા છે જેમાંથી આપણે આ વાત કરવાની છે ત્યાં સુધી, તો તે આપણે ત્યાં સુધી ગણવાનું છે. પછી તેની ગણતરી કરવાની, જેટલા વધે તે બચેલા છે, બરાબર. એટલે કે 8માંથી 4 જાય તો 4. એવી રીતે દાખલો નંબર 27. 736 ઓછા 424, એટલે કે 736 ઓછા 424, તો 6માંથી 4 જાય તો 6,
છે ચાર જાય, ચાર ગયા પાંચ, છ, તો કેટલા વધ્યા? એક અને બે, તો અહીંયા બે. ત્રણમાંથી બે જાય તો ત્રણ હતા, બે ગયા તો બે છે તે ત્રણ, તો કેટલા વધે? એક. ત્રણમાંથી બે જાય તો એક. સાતમાંથી ચાર જાય તો ચાર ગયા પાંચ, છ, સાત, તો એક, બે અને ત્રણ, અહીંયા ત્રણ, તો 312. 736 ઓછા 424 કેટલા થાય? 312. એવી રીતે દાખલો નંબર 28. 767 ઓછા 262, તો 767 ઓછા 262, તો 707 બે જાય તો સાત, બે ગયા ત્રણ, ચાર, પાંચ, છ, સાત, તો કેટલા વધ્યા? એક, બે, ત્રણ, ચાર, પાંચ, અહીંયા પાંચ. છમાંથી છ જાય તો શૂન્ય, સાતમાંથી બે જાય તો બે ગયા ત્રણ, ચાર, પાંચ, છ, સાત, એક, બે, ત્રણ, ચાર, પાંચ, તો અહીંયા કેટલા હશે? પાંચ, તો 505. 767માંથી 262 જાય તો કેટલા વધે? 505. દાખલો નંબર 29. 847 ઓછા 325, 847માંથી 325 જાય તો સાતમાંથી પાંચ જાય તો કેટલા રહે? બે, બરાબર ને? ચારમાંથી બે જાય તો પણ બે રહે, ને આઠમાંથી ત્રણ જાય તો ચાર, પાંચ, છ, સાત, આઠ, એક, બે, ત્રણ, ચાર, પાંચ, કેટલા વધે? પાંચ, અહીંયા પાંચ. 522. 847 ઓછા 325 તો કેટલા થાય? 522. હવે અહીંયા દાખલો નંબર 30. 589 ઓછા 489, બરાબર? 589 ઓછા 489, તો 9માંથી 9 જાય તો શૂન્ય, ને 8માંથી 8 જાય તો પણ શૂન્ય, બરાબર? તો 5માંથી 4 જાય તો કેટલા વધે? 1 વધે ને? 1, તો અહીંયા 1 એટલે 100, તો 589 ઓછા 489 તો કેટલા વધે? 100, કેટલા વધે? 100 વધે, બરાબર? હવે નીચે દાખલો નંબર 31, તો અહીંયા આપણે રફ નોટબુકમાં કરવાનું છે, બરાબર? જો દાખલો નંબર 31માં આપણને છે કે 475 ઓછા 200, 475 ઓછા 243, બરાબર? આપણે શું કરવાનું છે? 475માંથી 243 બાદ કરવાના છે, તો અહીંયા આજે આપણે બાદ કરીશું, બરાબર? ચાલો આપણે કહીએ દાખલો નંબર 31. તો દાખલો નંબર 31માં આપણે કરીશું શું? આપેલું છે આપણને રકમમાં કે 475 ઓછા 243, બરાબર? તો અહીંયા આપણે બાદબાકી કરવાનું છે. 475 ઓછા 243, તો 5માંથી 3 જાય, તો 5માંથી 3 જાય તો કેટલા વધે? 4, 5, કેટલા વધે? 2, તો અહીંયા આપણે લખીશું 2. 7માંથી 4 જાય તો 4, 5, 6, 7, 1, 2 અને 3, તો અહીંયા કેટલા વધે? 3. 4માંથી 2 જાય તો 2, એટલે કેટલા વધશે? 232, તો આપણે અહીંયા લખીશું કે 232. હવે દાખલો નંબર 32 છે, તો 765 ઓછા 323 કેટલા છે? 765 ઓછા 323, બરાબર? તો અહીંયા આપણે 32માં દાખલામાં આનો અસર કરીશું, તો એમાં છે 765 ઓછા 323, તો 5માંથી 3 જાય તો 2 વધે, ને 6માંથી 2 જાય તો 2 ગયા 3, 4, 5, 6, 1, 2, 3 અને 4, તો અહીંયા લખીશું 4. 7માંથી 3 જાય તો 3 ગયા 4, 5, 6, 7, તો 1, 2, 3 અને 4, તો અહીંયા કેટલા આવશે? 4, બરાબર? અહીંયા પણ 4 આવશે, તો 765 ઓછા 323 તો કેટલા વધે? 442, તો અહીંયા આપણે લખીશું 442. એવી રીતે દાખલો નંબર 33. 687 ઓછા 434, તો આપણે શું લખવાનું છે? 687 ઓછા 434, તો જો આપણે 33માં દાખલો કરવાનો છે, તો એમાં છે કે 687 ઓછા 434, તો 7માંથી 4 જાય તો 5, 6 અને 7, 3 વધે તો અહીંયા 3, 8માંથી 3 જાય તો 8 છે તો 3 ગયા 4, 5, 6, 7, 8, 1, 2, 3, 4, 5, તો કેટલા વધે? 5, તો અહીંયા પાર લાગે. 6માંથી 4 જાય તો 2, બરાબર ને? તો અહીંયા 2, તો 253, તો 687 ઓછા 434 કેટલા થાય?
ત્રેપન, તો અહીંયા આપણે લખીશું 200 253, બરાબર. અહીંયા આપણે શું લખીશું 253. એવી રીતે દાખલો નંબર 34, તો દાખલો નંબર 34માં છે 864 ઓછા 53, તો 864 ઓછા 53, તો દશકની નીચે દશક, એકમની નીચે એકમ લખવાનું બરાબર, અને 100ની નીચે 100. તો અહીંયા તો આપણને 100 નથી આપ્યા, એકમ દશક અને 100 ને અહીંયા એકમ અને દશક આપ્યું છે, 100 આપ્યા નથી, તો 100ની નીચે 100 આવશે 0, બરાબર. ને લખો તો પણ ચાલે, એને લખીએ તો પણ ચાલે. તો 4માંથી 3 જાય તો 1 વધે, 6માંથી 5 જાય તો પણ 1 વધે, અને 8માંથી 0 જાય તો 8, તો 811. તો 864 ઓછા 53 કેટલા થાય? 811, બરાબર. કેટલા કેટલા થાય? 811 આવે. તો અહીંયા આપણે લખીશું 811. હવે 35માં દાખલો 800 978 ઓછા 67, બરાબર. અહીંયા પણ એકમ દશક લખવાનું છે આપણે, તો અહીંયા જો મેં અહીંયા શૂન્ય લખી દીધેલું છે કે એકમ દશક અને 100 એવી રીતે, બરાબર. તો અહીંયા એકમ દશક અને 100, તો 100ની નીચે 0 આવશે, બરાબર. 100 આપણ આપું નથી એટલા માટે અહીંયા 0 આવશે. તો 8માંથી 7 જાય તો 1, 7માંથી 6 જાય તો પણ 1, 9માંથી 0 જાય તો 9, તો 911. તો 978 ઓછા 67, તો કેટલા થાય? 911 એ, બરાબર. 911, તો અહીંયા આપણે લખીશું 911. તો અહીંયા આજે આપણે આપણું આ 35 દાખલા સુધી પૂર્ણ કરીએ છીએ. 36 37 38 અને 39 એ દાખલા તમારે ઘરે કરવાના છે અને ફોટો પાડીને મને મોકલવાના છે. તો હવે આપણે બીજા નેક્સ્ટ પ્રશ્ન સાથે બીજા વિડીયોમાં મળીશું.